दर्शक मित्रों, सूरती रसोई शो में आपनो स्वागत छे। दर्शक मित्रों, तमने थसे के चैनल सूरत आ शो वडी नो गावी, तो तमने जणावी दे के चैनल सूरत शुरू करवा जई रह्यु छे सूरती रसोई शो। अने आ शो नी खासियत ए हसे के आ शो में गृहिणीओ तो सूरत नी ज हसे, परंतु ए तमने देश विदेश नी वानगीओ बनावता शीखवशे। तो आजे आ शो नो प्रथम दिवस छे अने आ शो अंतर्गत आज अमे आव्या छे ट्विंकल बेन ने त्यां, કે જેઓને નિત નવી વાનગી બનાવવાનો શોખ છે, તેઓ અવનવી વાનગીઓ હંમેશા બનાવતા રહે છે। તો આપણે તેમને ત્યાં આવ્યા છે અને તેમની પાસે જાણીશું કે તેઓ આજે આપણે કઈ વાનગી શીખવવાના છે। તો ટ્વિંકલબેન આપણી સાથે છે અને આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે તેમને કઈ કઈ રેસીપી બનાવવાનો શોખ છે તે વિશે આપણે જાણીશું। જી ટ્વિંકલબેન, તમારું સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે ચેનલ સુરતમાં, અને એ જણાવશો, અમને એવું ખબર પડી છે કે તમને ઘણી બધી રેસીપી બનાવવાનો શોખ છે, તમે અવારનવાર નવી નવી રેસીપી બનાવીને તમારા ફેસબુક પર ને બધે પોસ્ટ કરતા રહો છો, એ વિશે જણાવશો। મને એક તો રસોઈનો શોખ તો છે જ, પણ સાથે મને ખાવું અને ખવડાવવા એ મને બહુ શોખ છે, એટલે હું અવનવી વાનગીઓનો સર્ચ પણ કરતી રહું છું યુટ્યુબ પર છે, પછી ફેસબુક પર પણ ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે કે જે આપને પણ ચાન્સ આપે છે, તો હું એમાં પણ પાર્ટ લેતી રહું છું અને એમાં મને રિસ્પોન્સ ઘણો સારો મળ્યો, એના કારણે હું ઘરમાં અત્યારે પણ અવનવી વાનગીઓ બનાવું છું, પોસ્ટ કરું છું, અને એટલે નિકિતાબેને મને આ ચાન્સ આપ્યો છે। તો ટ્વિંકલબેન, આજે તમે કઈ યુનિક રેસીપી લઈને આવ્યા છો અને અમારા દર્શકોને કઈ રેસીપી શીખવાડવાના છો? અત્યારે માહોલ એવો છે ને કે લોકો હોટેલોમાં જતા પણ ડરે છે, અને ખાવાનો શોખ તો આપણા સુરતીઓને ઘણો બધો હોય છે, અને એના કારણે મેં ઘરમાં જ વેજ લઝાનિયા, જે ઇટાલિયન રેસીપી છે અને જે લોકોને ખૂબ જ ચટાકેદાર વાનગીનો ખાસો શોખ છે, તો સાથે એટલે લોકો પણ શીખી શકે, લોકોને બનાવતા પણ આવડે, અને એ કારણથી આજે હું તમને વેજ લઝાનિયા શીખવાડીશ, અને એની સાથે એક ખૂબ જ સરસ જે હમણાં વર્લ્ડ રોઝ ડે ગયો, તો એના કારણે આજે હું તમને રોઝ સિરપ અને સ્ટ્રોબેરી એનાથી બનતું એક મોજીટો બતાવવાની છું, કે જેના કારણે લોકો એ શીખે અને ઘરે પણ ટ્રાય કરી શકે। ટ્વિંકલબેન, તમે જે કીધું છે ને તે સાંભળીને જ મારા તો મોંમાં પાણી આવી ગયું છે, તો આપણે ફટાફટ રેસીપી બનાવવાનું શરૂ કરીએ? શ્યોર નિકિતાબેન, આજે આપણે હું તમને શીખવાડું, તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને લોકો પણ આ ટ્રાય કરી શકે। તો ટ્વિંકલબેન, એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે આપણે મેઇનમાં? આમ તો મેં થોડીક વસ્તુનું પ્રિપરેશન કરી રાખેલું છે, પણ આપણે જે મેઇન છે, રેડ સોસ છે, વ્હાઇટ સોસ છે, લઝાનિયા સીડ્સ આમ તો બહાર મળે જ છે, પણ લોકો લઈ શકે નહીં અત્યારે મળી શકે, તો એના માટે એ પણ હું તમને અહીં શીખવાડી દઈશ કે જેથી કરીને લોકો ઘરે જે પણ બનાવી શકે। આપણે બનાવવાનું શરૂ કરીશું, અને એના માટે મેં અહીં બટર લીધું છે, મેન્ડો લીધો છે, ઇટાલિયન સિઝનિંગ લીધું છે અને દૂધ જોઈશે, બટર લીધું છે, કારણ કે ઇટાલિયન રેસીપી છે, પ્લસ આપણે એને પછી બેક કરવાનું છે, આપણે પેનમાં બેક કરવાનું છે, એટલે આપણે વ્હાઇટ જે ગ્રેવી હોય છે એ ઘણો બધો જોઈશે। આ તમે શું નાખ્યું છે? 3 ચમચી મેં બટર લીધું છે અને 3 ચમચી મેં મેંદો લીધો છે। ટ્વિંકલબેન, આ ક્યાં સુધી સાતડવાનું છે? અને થોડુંક મેંદો અને બટર મિક્સ થઈ જાય અને એનો કલર પણ ન બદલાય, ધીમા ગેસે જ રાખવાનું છે જેથી કરીને એકદમ રેડ ના થઈ જાય, એટલું આપણે કરવાનું છે। હવે આ રેડી છે, બેઉ મિક્સ થઈ ગયું છે, હવે આપણે એની અંદર દૂધ એડ કરીશું। અહીંયા આપણે ગ્રેવી વધારે જોઈએ છે, એટલે એ હિસાબથી મેં અહીં 2 કપ દૂધ એડ કર્યું છે, પછી આપણે લાગે તો થોડુંક એડ કરતા જવાનું, કારણ કે ઠીક ગ્રેવી બનાવવાનું છે, પટલો પણ નહીં ને બહુ જાડો પણ નહીં। ધ્યાનમાં એટલું કે જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે એમાં લમ્સ ન પડી જાય અને ગેસ બહુ ફાસ્ટ કે બહુ સ્લો નહીં, મીડિયમ સ્લો પર રાખીને આપણે આ બનાવવાનું છે। લગભગ કેટલી મિનિટ જેવું થશે આ બનતા? આમ તો જલ્દી જ બની જાય છે, હવે આ તો આપણે બનાવી, આ વસ્તુ કેવી છે કે તમે જેટલું શાંતિથી એમાં ટાઈમ આપીને કરો તો સારું બને છે,
પછી તમને ઉતાવળ હોય તો તમે થોડો ફાસ્ટ ગેસ રાખીને પણ પછી એમાં લમ્સ પડી જાય એ પછી બગડવાના ચાન્સીસ રહે છે. તમે જો છો કે ધીમે ધીમે આપણો સોસ થીક થવા માંડ્યો છે અને મને હજી થોડું દૂધ એડ કરવા જેવું લાગે છે એટલે હું કરીશ. મારા ઘરમાં પણ બધા જ ખાવાના શોખીન છે એટલે મને નવું નવું કઈ ને કઈ વેરાયટી યુનિક કરવાનો શોખ છે અને હું એટલે બનાવતી રહું છું. આ પ્લેટફોર્મ પર મને કદાચ બીજી વાર ચાન્સ મળશે તો હું ચોક્કસ તમને મારી બીજી રેસીપીઓ પણ બતાવીશ. અત્યારે મેં આમાં ઇટાલિયન હર્બ્સ ઉમેર્યા છે. ઇટાલિયન હર્બ્સ એ રેડીમેડ મળે છે? રેડીમેડ મળે જ છે. અને અગર જો તમારી પાસે નહીં હોય તો તમે એના બદલામાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ યુઝ કરી શકો છો. અને તો પણ હજી પણ નહીં હોય તો તમે મરીનો ભૂખો અને મીઠું નાખીને પણ વ્હાઇટ ગ્રેવી તો બનાવી શકો છો. તો આ આપણો વ્હાઇટ ગ્રેવી રેડી છે. હવે આ વ્હાઇટ ગ્રેવી રેડી છે તો આપણે એને સાઈડ ઉપર કરી લેશું. અને આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે એના લીધે મેં રેડ ગ્રેવી પહેલેથી રેડી કરી લીધી છે. રેડ ગ્રેવીમાં મેં તેલ લીધું 2 ચમચી અને એની અંદર મેં 1 કાંડો ઝીણો સમારેલો સોંતરી લીધો છે થોડો બ્રાઉન પડતો અને 6 ટામેટા લીધા. 1-6 ટામેટાને મેં બોઇલ કરી લીધા અને એનો ગ્રેવી કરી લીધો. 1 કાંડો અને 6 ટામેટા અને એને મેં પ્યુરી કરીને નાખી દીધી છે. તો ટામેટાનું પોર્શન વધારે હોય? હા, કારણ કે આપણે રેડ ગ્રેવી પણ વધુ જ જોઈશે. વ્હાઇટ ગ્રેવી છે એટલો રેડ ગ્રેવી પણ જોઈશે. એટલે મેં પહેલાં 2 ચમચી તેલ લીધું, એની અંદર 1 ઝીણો સમારેલો કાંડો લીધો, થોડી લસણની કળીઓ ઝીણી સમારેલી નાખી છે અને પછી મેં ટામેટાની પ્યુરી નાખી દીધી અને એની અંદર પણ સેમ મેં ચીલી ફ્લેક્સ લીધા છે, શેષ મરીનો ભૂખો લીધો છે, મીઠું અને 1/2 ચમચી ખાંડ લીધી છે અને એને મેં ઉકાળી લીધો. એનો પણ એ પણ ઠીક, પણ આ પીઝા સોસ નથી. પીઝા સોસમાં એકદમ ઠીક આપણે જોઈએ. જ્યારે આપણે આ લઝાનિયા બનાવે છે એમાં આપણે સ્પ્રેડ કરવાનું છે એટલે આ થોડો ઢીલો હોવો જોઈએ. હવે પછીની નેક્સ્ટ પ્રોસેસ શું છે? હવે વેજીટેબલ્સમાં એવું છે કે તમને ઘરમાં મનગમતા અને આજકાલ છોકરાઓ પણ બધા શાક નહીં ખાતા હોય તો તમે એ બાને આમાં એડ કરી શકો છો. પાલક એડ કરી શકો છો, અત્યારે મકાઈ છે તો મકાઈના દાણા એડ કરી શકો છો. અત્યારે મારી પાસે નહીં હતા એટલે મેં ખાલી બોઇલ પોટેટો લીધું છે, બટાકું જેને ઝીણું સમાડીને બાફી લીધું છે તો એ લીધું છે, કારણ કે ખાવામાં પછી કાચું ન રહી જાય ને એટલા માટે. બાકી કાંડો છે, ગાજર છે, કેપ્સિકમ છે, એ બધું લઈ લીધું છે. જે પણ વસ્તુ સામાન્ય રીતે આપણે પીઝામાં જોઈએ છે તે બધા વેજીટેબલ્સ તમે લીધા છે? બધી વસ્તુ છે, મતલબ કે તમે ઘરમાં બીજું જે પણ એડ કરવું હોય, જેમ કે ફણસી મળે તો ફણસી એડ કરી શકો છો, વટાણા એડ કરી શકો છો, પણ મેં આટલી જ વસ્તુ લીધી છે. હવે આમાં પણ મેં 2 ચમચી બટર લીધું છે. તમારે બટર એવોઇડ કરીને તેલ યુઝ કરવું હોય તો તેલ યુઝ કરી શકો છો. હવે આ બટર ગરમ થાય એટલે એની અંદર આપણે 1/2 ચમચી જેટલું લસણ એડ કર્યું છે. એકદમ જ ઝીણું બારીક ચોપ કરેલું છે, ચોપરમાં જ મેં ચોપ કરેલું છે. પિંકલબેન, તમે લસણ થોડું બહાર પડતું નાખ્યું છે. હા, લસણનો ટેસ્ટ સારો આવે અને એના લીધે આપણા લઝાણિયાનો ટેસ્ટ વધુ સારો આવે, કારણ કે એની અંદર જે આ શાક છે, પછી જે આપણા ગ્રેવીઓ પડશે અને જે અંદર રોટલી આવે છે જે આપણે શીટ બનાવવાની છે, એ શીટનો પણ ટેસ્ટ આવે એટલે એના માટે આપણે લસણ થોડુંક બહાર પડતું રાખવાનું છે. હવે આપણે એની અંદર આ ઇટાલિયન હર્બ્સ એડ કરીશું.
ઇટાલિયન હર્બ્સ એટલા માટે વધુ એડ કરશું કે જે શાકભાજી આપણા વેજીટેબલ્સ ઉમેરશું એમાં આપણે કોઈ પણ જાતનું ગ્રીન મરચું એ બધું ઉપયોગ નથી કરવાનું. તો એને ટેસ્ટ લાવવા માટે અહીંયા આપણે આ ઇટાલિયન હર્બ્સ અથવા તો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો જ આપણે એડ કરવાનો છે. ટેસ્ટને બેલેન્સ કરવા માટે ઇન સોલ્ટ આપણે નાખવાનું છે. સોતરાઈ જાય અને તમને એની સ્મેલ જે એકદમ સરસ આવતી હોય છે તે આવવા માંડે એટલે તરત આપણે આપણો કાંદો એડ કરીશું. ટ્વિંકલ બેન, તમે સ્મેલની વાત કરી તો મને હમણાં લસણની ને બધી ગાર્લિકની ને બટરની સ્મેલ આવી રહી છે ને હમણાં જ મને એવું લાગે છે કે ક્યારે બને અને હું ક્યારે જલ્દી જલ્દી આ ખાઉં. હા નિકિતા બેન, ખાવામાં ખૂબ જ સુંદર અને ટેસ્ટી લાગે છે. મને તો બહાર કરતા પણ સાચું કહું ને તો ઘરમાં બનાવેલા લઝાનિયા ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘરમાં પણ બધાને એક જ વાર મેં ખવડાવ્યા પણ એટલા બધા ભાવ્યા એટલે મારે પાછા બનાવવા પડ્યા. આ રેસીપી ખાસ સિલેક્ટ કરવાનું કોઈ તમારું રીઝન કરું? અત્યારે મેં તમને કીધું તેમ કે જે માહોલ છે અત્યારે બધાને આપણે હોટલનો ને બહાર લાડીઓ પર ખાવાનો ચટાકો તો સુરતીઓને ઘણો બધો છે તો એના કારણે એમ થયું કે ચલો ભાઈ લોકોને એવી વાનગી બતાવું કે જેથી કરીને એ લોકોને બહાર જવાનું મન જ ના થાય અને ઘરમાં જો દરેક લેડીઝ જો બનાવશે તો એમના છોકરાઓ પણ એટલા હોંશે હોંશે કે બહાર જવાનું નામ જ નહીં લે. અને ટ્વિંકલબેન, બીજી વાત એ કે આ લોકડાઉનમાં આપણે બધી ગૃહિણીઓને બધી રેસીપી બનાવતા તો શીખવી દીધું છે. નિકિતાબેન ચોક્કસ, એ બધાને જ, કારણ કે અત્યારે છે ને લેડીઝો ઘરમાં આપણા જે જેન્ટ્સ લોકો હોય છે એ પણ થોડો ટાઈમ ઘરમાં હતા લોકડાઉનના કારણે અને આખો દિવસ બધાની ખાવાનાની ફરમાઈશો તો ચાલુ ને ચાલુ જ હોય એટલે એના માટે આપણે કંઈક ને કંઈક તો બનાવવું જ પડે અને એકનું એક તો ખાવાનું હવે કોઈને ગમતું નથી અને એના કારણે પછી આ બધી વાનગીઓ લેડીઝો બનાવતી થઈ ગઈ અને આજે આપણા જેન્ટ્સ બી બધા ખુશી ખુશી બધા ખાય છે. મારા ઘરમાં તો કોઈ બહાર જવાનું નામ લેતું જ નથી અત્યારે. કાંદો જ વધારે સોતરવાનો કે કાંદો પછી બહુ કાચો ના લાગે ને એટલા માટે હવે આમાં મેં કેપ્સિકમ એડ કર્યા છે. મેં બે કાંદા લીધેલા હતા એ પણ મેં ચોપરમાં જ લીધા છે અને હવે મેં બે કેપ્સિકમ પણ લઈ લીધા છે. તમે વેજીટેબલ્સ જેટલા એડ કરવા ઈચ્છતા હોય એટલા કરી શકો છો પણ એની માત્રા વધારે રાખશો તો સારું રહેશે કારણ કે જે આપણે એના લેયર્સ કરવાના છે એ બધામાં એક તો આવી જાય અને બીજું કે વેજીટેબલ્સ વધુ હશે તો છોકરાઓને પણ ખાવા માટે હેલ્ધી એક વર્ઝન થઈ જશે એટલા માટે. દરેક વેજીટેબલ્સ જ્યારે આપણે એડ કરીએ ત્યારે બધાને આપણે 3-5 મિનિટ આપણે એને થવા દેવાનું છે. હવે આ લાસ્ટમાં હું બાફેલું બટાકું એડ કરું છું. આ બટેકું બાફીને તમે ચોપ કરી નાખ્યું છે ઝીણું ઝીણું કારણ કે મેં ડાયરેક્ટ જ આવી રીતે એને કટ કર્યા અને પછી પાણીની અંદર જ આમ જ બાફી કાઢેલા છે. બાફીને કટ નથી કર્યા, કટ કર્યા પછી તમે પાણીની અંદર એ કર્યા છે કારણ એ છે કે એને ચડતા વાર લાગે ને તો પછી પેલામાં પછી કાચું લાગે એટલા માટે મેં એને બોઇલ કરી લીધું છે આવી રીતે અને એટલું બધું બી બોઇલ નથી કરવાનું. બસ હાથથી થોડુંક પ્રેશ કરીએ અને તૂટી જાય, બે ટુકડા થઈ જાય બસ એટલું જ આપણે એને કરવાનું છે. તો આપણું આ પણ રેડી થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે? હવે આમાં કઈ વસ્તુ જોઈશે? હવે આપણે લાસ્ટ એના માટે જે શીટ મળે છે એ જે બહાર મળે છે પણ આપણે બહારથી નથી લાવ્યા એટલે આપણે ઘરમાં જ બનાવી છે તો એક આ તો મેં રેડી કરી રાખી છે અને એટલી ટ્રાન્સપરન્ટ કે આપણા આંગળા દેખાય એટલી ટ્રાન્સપરન્ટ એને વણવાની છે અને એને 5 કલાક સૂકવવાની છે કારણ કે આપણે એને કાચી જ અંદર મૂકવાની છે અને આપણે બોઇલ નથી કરવાની. તો એના માટે હું તમને એક ખાલી કે મેં એના માટે મેંડો લીધો છે. મેંડાની અંદર તેલ અને મીઠું ને પાણી નાખીને લોટ બાંધ્યો જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એવી જ રીતે. મતલબ કે મેંડો છે એટલે આપણે એને બહુ ઢીલો પણ નહીં કે બહુ કડક પણ નથી બાંધવાનો. આપણે આસાનીથી એને વણી શકીએ એટલો જ આપણે લોટ બાંધી લેવાનો છે.
અને એમાંથી મેં ચાર, કારણ કે મારા ફ્રાયપેનમાં હંમેશા આપણે આ વણીએ છે તો આપણા ફ્રાયપેન જેટલી હોય, જેટલી મોટી હોય એ પ્રમાણેની સાઈઝની તમારે રોટલી વણવાની છે. બતાવવા માટે એક મેંદાનો લુઓ રવા દીધો છે અને મારી ફ્રાયપેન આ સાઈઝની છે તો મેં એ સાઈઝની જ રોટલી વણેલી. અને વણવામાં પણ ખૂબ આસાન જ છે, એમાં કશું વધારે નથી કરવાનું. અને એને ફૂલાવવાની તો છે જ નહીં, આપણે ખાલી આપણે એને અંદર ગોઠવવાની જ છે. એટલે એના માટે તો આપણે જેમ રોટલી વણીએ છીએ એ રીતે મેંદાનું અટામણ લઈને જ વણી કાઢવાની છે. પણ મતલબ કે તમારે એમાં રેસ્ટ આપવાનો છે, એને તમે વણીને તરત જ યુઝ નથી કરી શકતા, એના માટે તમારે થોડુંક પ્રિપરેશન કરવું. ટ્વિંકલબેન, આપણે જે ક્વોન્ટિટી લીધી છે વેજીટેબલ્સની તો એના માટે કેટલી રોટલી જોઈશે અને કેટલો લોટ જોઈશે? આમ તો તમે આપણી ઉપર છે, તમે એનું 3 લેયર્સ પણ કરી શકો છો, 4 લેયર્સ પણ કરી શકો છો, તમારી ફ્રાયપેન જેટલી ઊંડી હોય એ રીતે તમે કરી શકો છો. ઘણા લોકો શું કરે છે, આ શેકની અવેજીમાં અગર તમને ખૂબ જ ઉતાવળ છે અને ખાવાનું મન પણ થઈ ગયું છે, તમારી પાસે સોસીસ પણ રેડી છે, તો તમે એક કામ કરી શકો છો કે આ રોટલીની મહેનત નથી કરવાની અને તમારે બહારથી ખાલી એક બ્રેડનું પેકેટ લાવો, એની કિનારી કટ કરી લો અને એને વેલણથી ખાલી પ્રેસ કરી લો અને આની જગ્યાએ તમે એ ગોઠવી દો. પણ હવે બ્રેડ કરતાં પણ મને એમ થયું કે આ વસ્તુ આપણા માટે ખૂબ જ ઇઝી અને સારી રહેશે, એટલા માટે. બાકી જો તમને ખરેખર બહુ જ ઉતાવળ હોય અને તમારે સાંજે જ એકદમ ખાવાનું મન થઈ ગયું છે તો તમે ડાયરેક્ટ એનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતે તમારે બસ રોટલી વણી લેવાની છે અને એને 4-5 કલાક તમે ક્યાંય પણ કોઈ પણ ક્લોથ્સનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ રેકનો ઉપયોગ કરી શકો છો, બસ એને તમે પંખા નીચે આવી રીતે નાખીને સુકવવાની છે. એટલે મારી તો આ રોટલી રેડી છે. અને એટલી ટ્રાન્સપરન્ટ કે આપણા આંગળા દેખાય ને એટલી ટ્રાન્સપરન્ટ તો વણવી પડશે. હા, સુકાય એટલે કડક થાય ને, એટલે પછી એ બનશે ત્યારે ખૂબ જ સરસ લાગશે. ચલો તો હવે આપણે આમાં જે એસેમ્બલ કરવાનું છે તે હું બતાવી દઉં. મેં ફ્રાયપેન લઈ લીધી છે અને એની અંદર હવે રેડ સોસ પાથરીશ. આપણે ગેસ ચાલુ નથી કરવાનો, પહેલા આ બધું તૈયાર કરવાનું છે. આપણે ગેસ ચાલુ કરવાનો જ નથી, પહેલાં આપણે આ ફ્રાયપેનીમાં બધી વસ્તુ એસેમ્બલ કરીને રેડી કરી લેવાની છે અને પછી આપણે એને 20-25 મિનિટ માટે ગેસ ઉપર સ્લો કુકર મૂકી દેવાનું છે. હવે આ બધા લેયર્સ જ કરવાના છે એટલે બધાને આપણે છે ને તેની ઉપર મિક્સ કરી દેશો તો પણ ચાલશે. પણ આ રીતે તમારે એની પર એસેમ્બલ કરવાનું છે. હવે આ એક કરી દીધું છે અને એની ઉપર હવે હું આજે આપણે સ્વીટ બનાવી છે તે હવે ફરી પાછું આપણે એની ઉપર રેડ સોસ પાથરીશું. આ રીતે આપણે બધા લેયર્સ બનાવતા જ જવાનું છે ખાલી. એટલે આ રીતે તમે જેટલો પણ સોસનો વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો એટલું સારું છે. આ મેં થોડું મોઝરેલા ચીઝ લીધું છે, જેટલું પણ તમારે એડ કરવું હોય એટલું એડ કરી શકો છો. એના માટે કંઈ જરૂરી નથી કે તમારે આટલું જ નાખવું કે આટલું જ નાખવું, એનું કોઈ માપ નથી. વધારે પસંદ હોય તો વધારે નાખો. અને આ તમે સાદું ચીઝ લીધું છે? મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બેવ લીધું છે અને આ મેં થોડું પનીર લીધું છે. આ બંને ચીઝ લેવા જરૂરી છે? બંને ચીઝ લેવાથી એ થશે કે ચીઝ એક તો મેલ્ટ થશે એટલે ટેસ્ટ આવશે, અને મોઝરેલા ચીઝ તો તમને ખબર જ છે કે જે એકદમ જ સ્પ્રેડ થાય ત્યારે એનો લુક ખૂબ જ સરસ આવે છે, એટલે આપણે એને લુક વાઇઝ જ યુઝ કરીએ. અને હવે હું એની અંદર આ વેજીટેબલ્સ નાખીશ.
તમે પનીરને એવું કંઈ જરૂરી નથી, મેં અહીં છીનીને લીધું છે, પણ તમે એને તમારી રીતે ટુકડા કરીને આ વેજીટેબલ્સની અંદર એડ કરીને પણ લઈ શકો છો। હવે આપણે આની અંદર જેટલા લેયર્સ રેડી કરવા હોય એટલા તમે કરી શકો છો, તમારી ફ્રાય પેન ઉપર સુધી ભરાઈ જાય એટલા કરવા હોય એટલા પણ કરી શકો છો। સોસ વધારે પાથરવાથી શું કે ટેસ્ટ સારો આવશે અને તમને ફિક્કું નહીં લાગે। આજકાલ છે ને ઇટાલિયન રેસિપીનો એક ટ્રેન્ડ થઈ ગયો છે। હા ચોક્કસ, બધાને એનો ટેસ્ટ વધારે ગમે છે, કારણ કે આજે દરેક છોકરાઓને દરેકને છે ને ચીઝ બટર એના વગર તો પસંદ આવતું જ નથી, અને એમાં ભરપૂર ચીઝ ભરેલું હોય છે એટલે છોકરાઓ એ ખાવા માટે પહેલા કહે છે। એટલે મારા ઘરે તો છે ને પીઝા પણ અવારનવાર બનતા જ રહે છે। મારો છોકરો છે ને એને છે ને તે પીઝાનો બહુ શોખ છે, અને એના માટે મારે છે ને એટલે વારે ઘડીએ પીઝા બનાવવા જ પડે છે। અમારે ત્યાં છે ને બહારના પીઝા કોઈને પસંદ નથી આવતા, બધાને ઘરના, અને ઘરના હોય તો થોડા હેલ્ધી પણ હોય એટલે વધારે એ સારું। મેંદાની જગ્યાએ ઘઉંનો લોટનો ઉપયોગ કરીને પણ તમે એનો બેઝ રેડી કરી શકો છો। હા તમે જેટલી વસ્તુ એકવાર લેયર્સમાં મૂકીને એ બધી વસ્તુ તમે ફરી પાછી રિપીટ કરવાની છે, તમારે રિપીટ કરતા જ જવાનું છે અને લેયર્સ બનાવતા જવાનું છે। ટ્વિંકલ બેન, આ એક લઝાનિયાનું જે બને છે તે કેટલા જણને ઇનફ થઈ રહી? હવે મેં આ જે પોર્શન અત્યારે રેડી કર્યો છે એમાંથી આરામથી ચાર લોકોને હું આપી શકું, સૌ કરી એક આ જો હોય તેમાંથી ચાર ભાગ પડશે એ હું તમને કટિંગ કરીને બતાવીશ એટલે તમને આઈડિયા આવશે। અમે ત્રીજી મૂકી છે, અને ઘરમાં એટલી વસ્તુ કે તમે દરેક હેલ્ધી વસ્તુનો ઉપયોગ કરી શકો છો, એટલે તમારે અત્યારે તો પાલક બધી વસ્તુ તમને મળે છે અવેલેબલ છે જ, એટલે તમે દરેક વસ્તુનો ઉપયોગ કરીને બનાવી શકો છો। એટલે શું આપણા છોકરા ન ખાતા હોય ને તે પણ આ બાને ખાય લે। રેડ સોસ નાખો, પછી એની પર વ્હાઈટ ગ્રેવી નાખી છે, વેજીટેબલ્સ, ચીઝ, પનીર બધું એડ કર્યું છે, એક પછી એક બસ બધા લેયર્સ કરતા રહેવાનું છે, બધા સોસ રિપીટ જ કરતા રહેવાનું છે, અને એ રિપીટ કરી કરીને જ આપને આખા ફ્રાય પેનને ભરી દેવાની છે। ટ્વિંકલ બેન, તમે આ એમાં ફ્રાય પેનમાં કરો છો પણ આ ઓવનમાં પણ આ રેસિપી ઘણા લોકો ઓવનમાં પણ કરે છે, માઇક્રોવેવમાં કરી શકે છે, પણ મને ઓવન કરતાં પણ છે ને તે આ પેન જેમ કે પેન પીઝા પણ અમે પેનમાં જ બનાવીએ છીએ એ અમને ખાવા ખૂબ જ સારા લાગે છે, એટલા માટે અમે આવી રીતે જ કરીએ છીએ। તમારે જેટલું ચીઝ જેટલું એડ કરવું હોય એટલું તમે કરી શકો છો, અને હવે આ આપણી છે લાસ્ટ શીટ મૂકી છે મેં, એની ઉપર હું ખાલી સોસીસ નાખીશ અને પછી એની અંદર એની ઉપર હું બધું ચીઝ જ પાથરીશ ખાલી, હવે એની ઉપર કોઈ પણ વેજીટેબલ્સનું લેયર નહીં આવશે, આપણું આ જે લાસ્ટ લેયર છે એની ઉપર કોઈ પણ વેજીટેબલ્સ હવે આપણે એડ નથી, ખાસ કરીને ઉપરનું લાસ્ટ લેયર હોય ત્યારે એની ઉપર તમારે વ્હાઇટ સોસ વધુ નાખશો તો એનો લુક વધુ સારો આવશે। લાસ્ટ લેયરમાં વેજીટેબલ્સ નહીં રાખવાનું કોઈ રીઝન ખરું? ના બસ આમ જ, હવે જેટલું અંદર હતું એ અંદર હોય તો પેલું ખાવામાં ખ્યાલ નથી આવતો, ઉપર હશે તો આપણે ઉપર છે ને તે ચીઝથી ભરપૂર દેખાય એવું આપણે લુક આપવાનો છે, અને એટલા માટે મેં અહીં છે ને તે ચીઝ સ્લાઈસ લીધી છે, એના મેં ચાર ટુકડા કરી લીધા છે અને તેને હું અહીંયા એસેમ્બલ કરીશ, અને તમે અંદર પણ વચ્ચે મૂકવી હોય તો મૂકી શકો છો, પણ પછી ઘણું બધું ચીઝી થઈ જશે, અને આજકાલ લોકો બધા ખૂબ જ હેલ્ધી છે એટલે થોડું ચીઝ ઓછું હોય તો અવોઈડ કરતા પણ માને છે લોકો, પણ હવે છોકરાઓના માટે આપણે થોડું કરી લેવું પડે નહીં તો પછી બહારની યાદ આવી જાય। આ મોઝરેલા ચીઝ મેં સ્પ્રેડ કરી લીધું છે અને આ પ્રોસેસ ચીઝ મેં એડ કરી લીધું છે,
ઉપરનો જે લાસ્ટ પોર્શનમાં તમે વધુ માત્રામાં રાખી શકો, કારણ કે આપણે એનો લુક પણ સારો આવશે, અને એટલા માટે લાસ્ટમાં મેં કોથમીર એડ કરી છે. મેં પહેલા નથી કરી કોથમીર એડ, બરાબર છે? ઇટાલિયન રેસિપીમાં કોથમીર પણ એડ કરી શકાય? હા, કરી શકાય છે. આપણે ઉપરનો સારો લુક આપવા માટે આપણે એડ કરી શકીએ છે. અને હવે આ લાસ્ટમાં મેં ઇટાલિયન સિઝનિંગનો ઉપયોગ કર્યો છે. હવે આ આમ જ બન્યું છે તો પણ ખાવાનું મન થઈ જાય એવો લુક તો આવી જ ગયો. મને હમણાં જ એમ થાય છે કે ક્યારે બને અને ક્યારે હું ખાઉં. સ્પ્રિંકલ પેન બહુ વાર નથી જોવાની. હવે આપણે 20-25 મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર બેક થવા મૂકવાનું છે. બેક થાય છે એટલી વારમાં આપણે પેલું જે મોજીટો બનાવવાના છે તેની પ્રિપેરેશન ચાલુ કરી દઈએ. તૈયારી કરી રહી એટલે આપણે એનું કામ થાય. આ તમે ધીરા એકદમ ધીરો ગેસ રાખજો. ગેસ ઉપર જ રાખજો છે અને આપણે ત્યાં સુધી થવા દેવાનું છે ઉપરનું આપણું બધું ચીઝ મેલ્ટ થઈ જાય. આપને દેખાય કે હવે ચીઝ મેલ્ટ થઈ ગયું છે, એકવાર ચેક કરી લેવાનું અને આપણી ઇટાલિયન રેસીપી અહીંયા રેડી છે. ટ્વિંકલ બેન, મોજીટો માટે તમે જે કહી રહ્યા છો તેના માટે કઈ કઈ આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈશે? એના માટે મેં અહીં બરફ છે, તુકમરિયા પલાળેલા લીધા છે, સ્ટ્રોબેરી સિરપ છે, રોઝ સિરપ છે, લીંબુના થોડા નાના ફાંચા લીધા છે, લીંબુનો રસ લીધો છે, સંચય પાવડર, મરી પાવડર, તે તુકમરિયા લીધા છે, રોઝ સિરપ લીધું છે, સ્ટ્રોબેરી સિરપ લીધું છે, લીંબુનો રસ લીધો છે, સંચય પાવડર, મરી પાવડર, થોડા લીંબુના ટુકડા લીધા છે અને ફૂડીનો લીધો છે. આઈસ તો આપણે જરૂરી છે ઠંડક માટે અને મેં સાદી સોદા લીધી છે. આપણે બનાવવાનું શરૂ કરીશું. ટ્વિંકલ બેન, આપણે સામાન્ય રીતે જે લીમકાનો અને એનો મોજીટો બનાવતા હોય ને, લેમન મોજીટો એ સાંભળો છે, બટ આ રોઝનો મોજીટો ફર્સ્ટ ટાઈમ સાંભળો છે. હા, અહીંયા આપણ મેં જ્યારે પીધું ત્યારે મને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગ્યો. અને એક હમણાં જે વર્લ્ડ રોઝ ડે ગયો ને એના થ્રુ મને પણ થયું કે ચલો કંઈક નવું આપણે વસ્તુ જોઈએ, તો એના લીધે મેં આજે આ બે સિરપનો મોજીટો બનાવેલો છે. તો અહીંયા આપણે પહેલાં મેં 2 ચમચી તુકમરિયા એડ કરેલા છે, એની ઉપર હું થોડા આઈસના પીસ મૂકીશ. આ થોડુંક અડધાથી પણ ઓછું મેં લીંબુનો રસ લીધો છે. એની ઉપર હું અહીંયા સ્ટ્રોબેરી સિરપ નાખીશ, 1.5 ચમચી જેટલો મેં લીધો છે. અને આ બધું બરફની ઉપર જ આપણે એડ કરીશું. અને એની ઉપર મેં અહીં રોઝ સિરપ લીધું છે, એ મેં 2 ચમચી એડ કર્યું છે. આ થોડોક ફૂદીનો નાખ્યો છે એની ઉપર, થોડાક લીંબુના પીસ નાખીશ જેનાથી આપણો લુક સારો આવશે. અને એની ઉપર 1 ચમચી જેટલો મેં મરી ભૂકો અને સંચર પાવડર, જેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે, તો 1 ચમચીથી પણ અડધું મેં સંચર પાવડર. અને હવે એની ઉપર હું અહીંયા સોડા એડ ખૂબ જ ઝડપથી તૈયાર થતો આપણો સ્ટ્રોબેરી મોજીટો રેડી છે. અને જેને હું અહીંયા લેમનથી ખાલી આ રીતે રેડી કરીશ. ટ્વિંકલ બેન, એટલું ટેમ્પટિંગ લાગે છે ને એમ થાય છે કે હમણાં જ પી જાઉં. હા શ્યોર નિકિતા બેન, હવે બનાવેલું છે તો તમારે જ પીવાનું છે. તો આ આપણો રોઝ અને સ્ટ્રોબેરીથી બનતો મોજીટો રેડી છે. હા, હવે એ પણ આપણે ચેક કરી લઈશું.
શાકભાજી તો રેડી છે, તો હવે આપણું ઇટાલિયન જે લઝાનિયા બનાવ્યું છે એ પણ હવે રેડી થઈ ગયું હશે, તો હવે આપણે પણ ચેક કરી લઈએ. તો હવે આપણું આ રેડી થઈ ગયું છે અને હવે આપણે એને જો ચીઝ બધું મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે જ્યારે એને સર્વ કરવું હોય એના આપણે છે ને આ રીતે પીસ જ કરી લેવાના છે. ચીઝની પણ આમ સ્મેલ આવી રહેલી છે, ઇટાલિયન જે હર્બ્સ નહીં ખાત ને તેની પણ હમણાં સ્મેલ આવી રહી છે. અને આ ખૂબ જ આસાનીથી અંદરથી છૂટું પણ પડી જશે. તો નિકિતાબેન આપણા વેજ લઝાણિયા એકદમ જ રેડી છે અને તમે જોશો એની ખરી જે રેસીપીની રીત છે તમને બધા પડપણ છૂટતા દેખાશે અને રોટલી પણ તમને કાચી નહીં લાગશે. તમે ખાશો એટલે તમને ખ્યાલ આવશે કે આ કેટલી સરસ રીતે અંદર થઈ જ જાય છે. એટલે એને કોઈ બી રીતે આપણે અલગ રીતે બનાવવાની કે બાફવાની કે કોઈ વસ્તુની જરૂર નથી, આપણે સીધો જ એનો યુઝ કરી શકીએ છીએ. તો એકદમ ચીઝી ચીઝી અને છોકરાઓને મોટાઓને દરેકને પસંદ પડે એવી આપણી આ વાનગી છે. તો તમે પણ આને ચોક્કસ ટ્રાય કરો બધા અને એને એન્જોય કરો. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું યમ્મી એવું લઝાનિયા રેડી છે અને સાથે જ આપણે જે મોકટેલ હતું તે પણ ખૂબ જ સરસ ટ્વિંકલબેને આપણે બતાવ્યું. તો આજનો સાંજનો તો મેનુનો પ્રોબ્લેમ આઈ થિંક અડધાનો સોલ્વ થઈ ગયો હશે. તો ટ્વિંકલબેન, તમે અમારે ત્યાં આવ્યા અને અમારા દર્શકોને આટલી સરસ રેસીપી બતાવતા શીખવાડીને એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નિકિતાબેન, તમે પણ અમારે ત્યાં મને આ પ્લેટફોર્મ આપ્યું અને સુરત ચેનલ પર આવવાનો મોકો આપ્યો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો ફ્રેન્ડ્સ, આ હતા ટ્વિંકલ બેન કે જેને આપણે ખૂબ જ સરસ રેસીપી બનાવતા શીખવી. તો ફ્રેન્ડ્સ, જો તમારી પાસે પણ એવી કોઈક યુનિક રેસીપી હોય અને તમે જો અમારા ચેનલ ઉપર આવવા માંગતા હોય તો અમારો જે વોટ્સઅપ નંબર છે 9825366022, હું ફરીથી રિપીટ કરું છું, અમારો વોટ્સઅપ નંબર છે 9825366022. આ નંબર પર તમે કોલ કરી શકો છો અને તમારી રેસીપી જણાવી શકો છો. જો અમને તમારી રેસીપી ગમશે તો અમે તમારા ઘરે આવીશું અને તમે પણ આવશો અમારી ચેનલ પર. તો આજનો આ રસોઈ તો માટલું, ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.